નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આશાબા, નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમત, બરાબર, દરેક વિદ્યાર્થી એક ગણિત ગમતની સ્પર્ધા પોતી કાઢવાની છે, જેમાં ચેપ્ટર 7 સમય હોય જાય છે, બરાબર. પેજ નંબર 110 એટલે કે દરેક વિદ્યાર્થીએ આ પેજ કાઢવાનું રહેશે, બરાબર. હવે એમાં જુઓ, પેજ નંબર 110 કાઢ્યા, હવે આ ઉપર નીકળી જઈ ગયેલા કાઢી હતી. આ પ્રશ્ન 3 છે ને, નીચે એક કુટુંબના સભ્યોને તેમની હાલની ઉંમરની વિગત આપે છે, તેના આધારે પ્રશ્નના જવાબ લખો. કુટુંબના સભ્યોને નીચે હાલની ઉંમર લખેલી છે. મનીષા છે, તેની ઉંમર કેટલી છે? 8 વર્ષ. તેના મમ્મીની ઉંમર તો કે 35 વર્ષ. તેના પપ્પાની ઉંમર 39 વર્ષ અને તેની દાદીની ઉંમર 72 વર્ષ. તો એના આધારે આપણે આ ખાલી જગ્યા છે ને એમાં જવાબ લખવાના રહેશે. મનીષાની દાદી તેના મમ્મી કરતા કેટલા વર્ષ મોટા છે? મનીષાની દાદીની ઉંમર કેટલી છે? તો કે 72. એના મમ્મીની ઉંમર કેટલી છે? 35. તો હવે આપણે શું કરવાનું છે? આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. તો કે 2 માંથી 5 બાદ થશે? તો કે ના. એના માટે રેશિયો આપણે 10 કરો, એટલે કે 10 ને 2 12. 12 માંથી 5 જાય તો 7, ને 10 કરી દો એટલે આગળ એક સંખ્યા ઓછી, જે સંખ્યા હોય એના કરતા નાની સંખ્યા હોય. 6 માંથી 3 જાય તો 3. તો જુઓ તો કેટલા વર્ષ મોટા થશે? તો કે 37 વર્ષ. તો પેલામાં લખો 37 વર્ષ, બરાબર. ન ખ્યાલ આવે તો તમે પણ આ રીતે બાદબાકી કરી શકો છો. બીજું, મનીષા તેના પપ્પા કરતા કેટલા વર્ષના છે? તેના પપ્પાની ઉંમર કેટલી છે? 39. મનીષાની ઉંમર છે 8 વર્ષ. તો 39 માંથી 8 બાદ કરતા જે સંખ્યા મળશે એ સંખ્યા આપણે લખવાની રહેશે. 9 માંથી 8 બાદ થાય તો 1. 3 માંથી કઈ બાદ કરવાનું છે? તો એના 3 ના 3 એમ. તો આપણે લખવાનું કેટલા વર્ષ નાની છે? તો 31 વર્ષ. તો બીજામાં લખવાનું 31 વર્ષ, બરાબર. ત્રીજું, મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે? તેની દાદીની ઉંમર કેટલી હશે? મનીષાના જન્મ સમયે, હવે એના મમ્મીની ઉંમર એવું કીધું છે, એને મમ્મીની ઉંમર કેટલી હશે? તો શું કરવાનું? 39 વર્ષ છે ને, એમાંથી કેટલા વર્ષ બાદ કરવાના? 8. તો આપણે ત્રીજી ખાલી જગ્યામાં લખીશું 27 વર્ષ, બે ખાલી જગ્યા છે ને, અને એના દાદીની ઉંમર કેટલી છે એમાં લખીશું 64 વર્ષ, બરાબર. શું કરવાનું છે? અત્યારે બંને સંખ્યા આપેલી છે, 72 માંથી પણ 8 બાદ કરવાના ને 35 માંથી પણ, 35 માંથી 8 બાદ કરીશું તો 27 મળશે, 72 માંથી 8 બાદ કરીશું તો 64. તો ત્રીજી ખાલી એમાં લખો 27 વર્ષ અને 64 વર્ષ. ચોથું જોઈએ, 4 વર્ષ પછી મનીષાની ઉંમર કેટલી હશે? અત્યારે 8 છે, 4 વર્ષ પછી 9, 10, 11 અને 12. 8 છે એમાં 4 ઉમેરવા, તો આપણે લખીએ 12 વર્ષ, બરાબર. એને ખાલી જગ્યામાં 3 ખાલી જગ્યા છે. બીજું જોઈએ, તેના મમ્મીની ઉંમર કેટલી હશે? 35 છે તો એમાંય 4 ઉમેરવાના, 36, 37, 38 અને 39. તો લખીએ આપણે 39 વર્ષ. ત્યાર પછી તેના દાદીની ઉંમર કેટલી હશે? એને 72 છે, એમાંય 4 ઉમેરવાના, 73, 74, 75 અને 76. તો કેટલા વર્ષ થશે? 76 વર્ષ. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે આ 4-4 ખાલી જગ્યા સરસ અક્ષરે લખતું જવાનું છે તેમજ સમજતું જવાનું. ચલો હવે આપણે નીચે જોઈએ. નીચે આપેલા વર્ષ 2018 ના કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખો. આ જો 2018 નું કેલેન્ડર છે, અત્યારે શું ચાલે છે? તો કે 2020 2018 નું કેલેન્ડર છે. પહેલું જો મહિનાનું નામ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. સામેના પેજ પર જુઓ, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર બધાના જો વાર આપેલા છે અને તારીખ આપેલી છે, બરાબર. તો એના આધારે દરેક વિદ્યાર્થી આપણે પેજ નંબર 111 પર ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. હવે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે એક વર્ષમાં કેટલા મહિના હોય. તો એક વર્ષમાં 12 મહિના, મેં તમને બેઝિક કરાવ્યું હતું, બરાબર. ત્યારે તમને ખ્યાલ હશે કે એક વર્ષના 12 મહિના હોય, બરાબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ,
ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर डिसेम्बर बराबर जेमा फेब्रुआरी छे एमां ज 28 के 29 दिवस होय छे बाकी बधामां 30 के 31 दिवस होय छे अने अठवाडियाना दिवसो केटला होय छे तो के 7 बराबर ए पण तमने वारनाना आवडवा जोईए सोमवार मंगळवार बुधवार गुरुवार शुक्रवार शनिवार अने रविवार बराबर અને એ તમને ખ્યાલ હોવું જોઈએ તમને એમ પૂછે કે વર્ષનો પહેલો મહિનો તો કે જાન્યુઆરી બરાબર વર્ષનો છેલ્લો મહિનો તો કે ડિસેમ્બર કોઈ પણ આંદા હોડા પૂછે તો તમને આવડવું જોઈએ તો દરેક વિદ્યાર્થીએ આ મહિનાના નામ છે તમારે રફ નોટમાં બે વાર લખવાના છે જેથી તમને ભૂલાય ન જાય હવે આ કેલેન્ડર છે ને તમને 2018 નું એના પરથી આપણે આ ખાલી જગ્યા પૂરીશું બરાબર એક વર્ષમાં કેટલા મહિના હોય છે મેં તમને કીધું ને એક વર્ષમાં મહિના કેટલા હોય છે તો કે બાર હવે આપણે લખીશું અહીંયા મારી સાથે લખતા જજો લખું પછી 12 મહિના બરાબર આ પહેલી ખાલી જગ્યામાં બીજું વર્ષનો 7મો મહિનો કહેવાય તો જોવાનું પહેલો જાન્યુઆરી છે બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ છે ચોથો એપ્રિલ પાંચમો મે છઠ્ઠો જૂન તો 7મો કયો આવે જુલાઈ તો આપણે લખીશું જુલાઈ બીજામાં લખું જુલાઈ ત્રીજું ઓક્ટોબર મહિના પહેલાનો મહિનો કયો છે હવે તમને આ ઓક્ટોબર આ બતાવી છે એના પહેલા કયો છે તો કે સપ્ટેમ્બર તો આપણે ત્રીજામાં લખીશું સપ્ટેમ્બર ચોથું એપ્રિલ મહિના પછીનો મહિનો બરાબર એપ્રિલ પછી કયો આવે તો કે મે તો ચોથામાં લખો મે પાંચમું કયા કયા મહિનાના 30 દિવસના હોય છે કયા મહિના 30 દિવસના હોય છે આમાં તમને બતાવેલા છે જો જેમાં 31 દિવસ છે એ પણ બતાવેલા છે અને જેમાંથી આ ખાસ યાદ રાખવાનું તમને પરીક્ષામાં પૂછાશે તો 31 મહિનાના 4 દિવસ 4 મહિના એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું થેન્ક યુ